જય સ્વામિનારાયણ બાળકો, ગઈકાલના વિડીયોમાં આપણે યુનિટ 48ના ચિત્રોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખ્યા અને યુનિટ 49ના ચિત્રોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખ્યા. હવે આજના વિડીયોમાં આપણે આ ચિત્રો, આ સ્પેલિંગ અને ઉચ્ચાર અર્થ પરથી તેના કેટલાક મથાળા ભણીશું. જુઓ બાળકો, સૌપ્રથમ યુનિટ 50માં પહેલું મથાળું છે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. જો અહીંયા તમને હાથ, માછલી, નાક, બરણું, હોળી વગેરે જેવા ગુજરાતી શબ્દો આપેલા છે, તમારે શું કરવાનું છે, તેની સામે તમારે એના અંગ્રેજી ઉચ્ચાર, અંગ્રેજીમાં શું બોલાય તે લખવાનું છે. જો સૌથી પહેલાં હાથ, તો હાથને શું કહેવાય, હેન્ડ, બરાબર. પછી છે માછલી, માછલીને શું કહેવાય અંગ્રેજીમાં, ફિશ. માછલી પછી છે નાક, નાકને શું કહેવાય, નોઝ. તેના પછી છે બરણું, બરણુંને અંગ્રેજીમાં કહેવાય ડોર. હોડી, હોડીને કહેવાય બોટ. જો હવે આ બીજી લાઈન જુઓ બાળકો, બીજી લાઈનમાં પહેલો શબ્દ છે માથું, માથુંને શું કહેવાય, હેડ. વાળ, વાળને કહેવાય હેર. ચોપડી, ચોપડીને કહેવાય બુક. બધા સામાન્ય રીતે હવે તો બુક જ બોલતા હોય છે. વહાણ, વહાણને શું કહેવાય, શિપ. જો હોડીને શું કહેવાય, બોટ, અને વહાણને શું કહેવાય અંગ્રેજીમાં, સીપ. પછી જીપ એટલે જીપ. ત્રીજી લાઈનમાં જુઓ બાળકો, ત્રીજી લાઈનમાં પહેલો શબ્દ છે ઘંટ, તો ઘંટને શું કહેવાય, બેલ. ગરદનને નેક. ગાડું, તો ગાડુંને શું કહેવાય, કાર્ડ. લંબગોળ આકારને શું કહેવાય, ઓવલ. અને શંકુ આકારને શું કહેવાય, કોન, બરાબર. તો બાળકો, આજે આપણે યુનિટ 50ના આ ગુજરાતી શબ્દોના શું શીખ્યા, એના અંગ્રેજી ઉચ્ચાર. હવે બીજું યુનિટ છે યુનિટ નંબર 51. 51માં મથાળું છે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. જો હવે અહીંયા શું છે, અંગ્રેજી શબ્દો આપેલા છે, અંગ્રેજી ઉચ્ચાર, તો તમારે શું કરવાનું છે, એનું ગુજરાતી લખવાનું છે. બાઇકને શું કહેવાય, મોટરસાઇકલ. જીપને શું કહેવાય, જીપ. હેડને શું કહેવાય, માથું. પછી છે હેન્ડ, હેન્ડ એટલે હાથ. ફિશ એટલે માછલી. આ બાજુ બીજી લાઈન જુઓ, બોટ એટલે હોડી, શીપ એટલે વહાણ. જો બંને શબ્દ આવી ગયા, આ બે શબ્દમાં તમારે ભૂલ ના થાય, બોટ એટલે હોડી અને શીપ એટલે વહાણ, યાદ રાખવાનું છે. હું કાર્ટ એટલે ગાડું, કાર્ટ. પછી છે ડોર, ડોર એટલે દરવાજો. નોઝ એટલે નાક. ત્રીજી લાઈન જુઓ, હેર, હેર એટલે વાળ. બુક એટલે ચોપડી, પુસ્તક પણ લખી શકાય, બરાબર. પછી છે નેક, નેક એટલે ગરદન. બેલ એટલે ઘંટ. અને છેલ્લો શબ્દ છે કોન એટલે શંકુ, શંકુ આકાર. હવે યુનિટ 51 પછી છે યુનિટ 52. યુનિટ 52માં શું કરવાનું છે, તમારે અંગ્રેજી ઉચ્ચાર સામે એના સ્પેલિંગ લખવાના છે. તો જો પહેલો છે શબ્દ, પહેલો ઉચ્ચાર છે ઓવલ. તો તમારે જો તમારી નોટમાં હોય છે ને ચાર લીટી, એ પ્રમાણેની અહીંયા લીટી બતાવી છે,
તો તમારે આ ફોર લાઇનની નોટમાં જેવી રીતે લખો છે ને એવી જ રીતે અહીંયા પણ આ લીટી પ્રમાણે લખવાનું છે. જો ઓ મોટો રાખવાનો, પછી વી એ એલ, આ રીતે લીટી પ્રમાણે તમારે સ્પેલિંગ લખવાના છે. પછી છે બેલ, તો બેલનો સ્પેલિંગ શું થાય? બી ઈ ડબલ એલ. બી એ ડબલ એલ લખીએ તો શેનો સ્પેલિંગ બની જાય? બોલનો. પણ આપણે તો બેલનો સ્પેલિંગ લખવાનો છે, બેલ એટલે ઘંટ, તો બેલનો સ્પેલિંગ શું થશે? બી ઈ ડબલ એલ. પછી છે બુક, તો બુકનો સ્પેલિંગ થશે બી ડબલ ઓ કે, બુક. પછી છે હેર, તો એચ એ આઈ આર, હેર એટલે વાળ. બીજી લાઇન જુઓ, બીજી લાઇનમાં નેકનો સ્પેલિંગ લખવાનો છે, તો નેકનો સ્પેલિંગ થશે એન ઈ સી કે, એન ઈ સી કે, નેક એટલે ગરદન. પછી ડોરનો સ્પેલિંગ લખવાનો છે, આ બધા સ્પેલિંગ તમારે મોઢે કરવા પડશે હો, પરીક્ષામાં ગમે તે પૂછાઈ શકે. ડી ડબલ ઓ આર, અથવા આવી રીતે પણ વંચાય, ડી ઓ ઓ આર, ડોર એટલે દરવાજો. ડી ડબલ ઓ આર, ડોર. ચલો એના પછી છે ફિશનો સ્પેલિંગ, એફ આઈ એસ એચ, ફિશ એટલે માછલી. ફિશનો સ્પેલિંગ શું લખ્યો આપણે? એફ આઈ એસ એચ. એના પછી છે હેન્ડનો સ્પેલિંગ લખવાનો છે, તો એચ એ એન ડી, એચ એ એન ડી, હેન્ડ એટલે હાથ, બરાબર. હેન્ડનો સ્પેલિંગ શું થાય? એચ એ એન ડી, હેન્ડ એટલે હાથ. ચલો હવે ત્રીજી લાઇન જુઓ, શેનો સ્પેલિંગ લખવાનો છે? બોટનો સ્પેલિંગ, તો બોટનો સ્પેલિંગ શું થશે? બી ઓ એ ટી, બોટ. બી ઓ એ ટી, બોટ, બરાબર. પછી છે હેડ, હેન્ડ નથી, જો તમારે બરાબર ઉચ્ચાર વાંચવાનો છે કે હેડ છે કે હેન્ડ છે, તો હેડનો સ્પેલિંગ થશે એચ ઈ એ ડી. પરીક્ષામાં તમે ઉતાવળ બહુ કરો છો, પરીક્ષામાં હેડ કે હેન્ડનો, હેન્ડનો પૂછાયો હોય તો હેડનો લખીને આવે, હેડનો પૂછાયો તો હેન્ડનો લખીને આવે, એટલે તમારે બરાબર જોવાનું કે હેડનો પૂછ્યો છે કે હેન્ડનો પૂછ્યો છે, ઉતાવળ કરવાની ન હોય. પછી છે કાર્ટનો સ્પેલિંગ, તો સી એ આર ટી, કાર્ટ એટલે ગાડું. અને છેલ્લો સ્પેલિંગ છે જીપ, જે ડબલ ઈ પી, જીપ એટલે જીપ. તો જુઓ બાળકો, આજે આપણે આ ત્રણ મથાળા શીખ્યા, યુનિટ 50માંથી ઉચ્ચાર લખ્યા શબ્દોના, યુનિટ 51માં ઉચ્ચાર પરથી ગુજરાતી અર્થ લખ્યા, અને યુનિટ 52માં આપણે ઉચ્ચાર પરથી એના સ્પેલિંગ લખ્યા. તો બાળકો, તમારે આ ત્રણે ત્રણ યુનિટ તમારે અંગ્રેજીની નોટમાં સારા અક્ષરે લીટી પ્રમાણે લખવાના છે.